नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 13 જોતા હતા, જેનું નામ છે સંભાવના, અને આ છે એનો પાર્ટ નંબર 22. આપણે આની પહેલાના ભાગ નંબર 21માં જોયું હતું ગાણિતિક અપેક્ષા શું છે, અને આ છે એનું ગાણિતિક અપેક્ષાનું સૂત્ર કે xi ગુણ્યા pi, એટલે કે જે કોઈ પણ મૂલ્યો છે યાદચ્છિક ચલ એક્સના એનો અને એ મૂલ્યોની સંભાવના એ બંનેનો ગુણાકાર કરીને એ બધાનો સરવાળો કરો અને તમને મળે ગાણિતિક અપેક્ષા, જેને આપણે મધ્યક પણ કહેતા હતા. એ પછી વિચરણ, વિચરણનું બીજું સૂત્ર શું હતું, તો કે xi માઇનસ મ્યુ, અને મ્યુ પણ કહેવાય મધ્યકને, અને xi માઇનસ મ્યુ આખાનો હોલ સ્ક્વેર એને ગુણ્યા સંભાવના. અને આનું આપણે બીજું સૂત્ર પણ તાર્યું હતું અહીંયા નીચે, એ સાબિત કર્યું હતું, જેનો જવાબ આવતો હતો કંઈક આ રીતનો કે એક્સ સ્ક્વેર ની ગાણિતિક અપેક્ષા અને એક્સ સ્ક્વેર આખાનો વર્ગ, ઈ ઓફ એક્સ આખાનો વર્ગ, આ કરીએ તો આપણને શું મળે, વિચરણ મળે, અને એનું વર્ગમૂળ કરીએ એટલે આપણને મળશે પ્રામાણિત વિચલન. બરાબર છે? તો આપણે એના એક્ઝામ્પલો જોયા હતા. ત્યારબાદ એના પછી એક્ઝામ્પલ નંબર 5, આપણે છેલ્લે એક્ઝામ્પલ નંબર 4 જોયો હતો, હવે એક્ઝામ્પલ નંબર 5 જોઈએ. એક્ઝામ્પલ નંબર 5 શું કહે છે અહીંયા, તો કે બે પાસાને એક સાથે ફેંકવામાં આવે, જો x 6 મળવાની કુલ સંખ્યા દર્શાવે તો x ની ગાણિતિક સંભાવના શોધો. તો ચલો આપણે શરૂઆત કરીએ. સોલ્યુશન, જે એક્ઝામ્પલ પહેલા જોયા હતા એ ટાઈપના જ એક્ઝામ્પલ છે, બીજા કોઈ નવા એક્ઝામ્પલ છે નહીં. તો જો તમને અહીંયા શું આપેલું છે કે બે પાસા પર એક સાથે ફેંકવામાં આવે છે. તો સપોઝ કે એક પાસો આપણે ફેંકીએ તો એસ ઉપર કેવા કેવા પરિણામો આવી શકે, નિદર્શાવકાશ, તો કે પાસા ઉપર 1 હોય, 2 હોય, 3 હોય, 5, 4 અને 6, આ 6 માંથી કોઈ પણ એક અંક આવશે. બરાબર છે? એટલે કે એન્ડમાં કુલ કેટલી સંખ્યા થઈ, 6 સંખ્યા થઈ. હવે આપણે ઘટના એવી કહી દઈએ કે ઘટના એ કે પાસા પર 6 પૂર્ણાંક મળે અને એની સંભાવના શું થવાની, તો કે પી ઓફ એ, તો કે 6 તો એક જ વાર મળશે, એના છેદમાં કુલ કેટલા હતા, 6. હવે ઘટના એ નહીં, એટલે કે એની પૂરક ઘટના એટલે કે એ ડેશ શું થશે, તો કે પાસા પર 6 મળે નહીં. તો જો પાસા ઉપર 6 ન મળે તો પાસા ઉપર 6 સિવાયની બીજી કોઈ પણ સંખ્યાઓ મળે તો એની સંભાવના કેવી રીતે મળશે આપણને, તો કે 1 માઇનસ પી ઓફ એ, પૂરક સંભાવના એ થવાનું 1 માઇનસ 1 અપોન 6, 6, 6 માંથી 1 જાય એટલે કે 5, 5 ના છેદમાં 6. આ થયું 2. હવે આપણે x ની કિંમત ગોતીએ કે જો બે પાસાને ફેંકવામાં આવે તો એના ઉપર 6 મળે, તો બની શકે બંને માંથી એકે પાસા ઉપર 6 ના મળે, તો એ શું થવાનું આપણા માટે, 0. બની શકે એક જ પાસા ઉપર 6 મળે, એવું બની શકે બંને પાસા ઉપર 6 મળે. તો પહેલા આપણે આનું સંભાવના વિતરણ બનાવીએ કે પી ઓફ એક્સ બરાબર 0 માટે, તો કે પહેલા પાસા ઉપર 6 ન મળે તો કે એની સંભાવના કઈ થવાની, એક્સ બરાબર 0 એટલે કે બંને પાસા ઉપર 6 ન મળે, એટલે કે પી ઓફ એ ડેશ ડોટ પી ઓફ એ ડેશ, તો કે પી ઓફ એ ડેશ 5 ના છેદમાં 6 એટલે આ થશે 25 એના છેદમાં 36. એક્સ બરાબર જો 1 હોય તો શું થશે, તો એની સંભાવના કે આપણને એક જ 6 મળે, એટલે કે પહેલા પાસા ઉપર 6 મળશે અને બીજા પાસા ઉપર તમને 6 નહીં મળે. એવું બની શકે ને કે પહેલા પાસા ઉપર 6 નહીં મળે અને બીજા પાસા ઉપર 6 મળશે, અને
पहलो केस अथवा बीजो केस एटले अहींया आपणे करी दईए सरवाळो, एटले के आनो जवाब थवानो एक ना छेद में छ एने गुणिया पांच ना छेद में छ वत्ता पांच ना छेद में छ एने गुणिया एक ना छेद में छ, एटले आनो जवाब तमने मळशे अहींया छत्रीस लसा लो पांच ने पांच दस दस ना छेद में छत्रीस। एवं बनी सके के पी ऑफ एक्स बराबर बे तो के तमने बन्ने छ मळे, बन्ने बन्ने पासा उपर तमने केवा मळे छ मळे, तो एना माटे एक ज केस छे तो के पी ऑफ ए अने पी ऑफ ए एटले के आ थवानुं एक ना छेद में छ एक ना छेद में छ, जवाब थशे एक ना छेद में छत्रीस। तो पहला आपणे आनुं संभावना वितरण बनावी लईए। अनुसंभावना वितरण शू थवानुं तो जो आप लखीए अहींया के संभावना वितरण x नीचे एनी संभावना P of x, x बराबर 0 माटे, x बराबर 1 माटे, x बराबर 2 माटे। 0 माटे जवाब केटलो होतो 25 ना छेद मा 36, 1 माटे जवाब होतो 10 ना छेद मा 36 अने 2 माटे जवाब होतो 1 ना छेद मा 36, बराबर छे। अने तमने अहींया कीधुं तुं गोतवानुं शुं तो के गाणितिक अपेक्षा, गाणितिक अपेक्षा एटले के आपणे अहींया गोतवानुं छे e of x, એટલે કે આપણે ગોતવાનું છે અહીંયા ઈ ઓફ એક્સ અથવા તો આને મ્યુ પણ કહેવાય। આનું સૂત્ર શું હતું? આનું સૂત્ર હતું કે સિગ્મા આઈ બરાબર 0 થી લઈને એન સુધી જેટલા હોય એટલા, 0 થી લઈને સોરી આઈ બરાબર 1 થી લઈને 3 સુધી અહીંયા આવશે એક્સ આઈ એને ગુણ્યા PXI, આ આપણે ગોતવાનું ગોતી લઈએ, એટલે કે X1 એની સંભાવના P ઓફ X1 વત્તા X2 એને ગુણ્યા એની સંભાવના P ઓફ X2, X3 એને ગુણ્યા P ઓફ X3। જુઓ તો પહેલી કિંમત તો 0 હતી અને એની સંભાવના કેટલી હતી તો કે 25 ના છેદમાં 36 વત્તા બીજી કિંમત હતી 1 એની સંભાવના 10 ના છેદમાં 36 વત્તા ત્રીજી કિંમત હતી આપણી 2 અને એની સંભાવના હતી 1 ના છેદમાં 36। અહીંયા આ તો પહેલું પદ તો 0 જ થઈ જવાનું, એટલે આ થશે 0 વત્તા અહીંયા થશે 10 ના છેદમાં 36 વત્તા 2 ના છેદમાં 36। અહીંયા 36 ને 2 લસા ઉડે અરે છેદ ઉડે, પણ મારે છેદ નથી ઉડાડવો, હું લઈ લઉં છું લસા, એટલે 36 લસા લઈ લઉં। તો 10 વત્તા 2 એટલે આ થવાના 12, 12 ના છેદમાં 36 એટલે છેદ ઉડી જાય 12 તરીને 36, જવાબ આવે 1 ના છેદમાં 3, તો 1 ના છેદમાં 3 એ તમારો જવાબ થયો, એ છે તમારી ગાણિતિક અપેક્ષા, બરાબર છે। 1 ના છેદમાં 3 એ તમારો જવાબ, કે એ તમારી ગાણિતિક અપેક્ષા। એના પછીનો એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 6, નંબર 6 જોવો તો શું કહે છે તો કે તમને ધારો કે x એવું કીધું છે કે બે સમતોલ પાસાને ઉછાળતા મળતી સંખ્યાનો સરવાળો દર્શાવે છે, તો x નું વિચરણ અને પ્રામાણિત વિચલન શોધો। વિચરણ, વિચરણ એટલે કે આપણે ગોતવાનું છે અહીંયા સિગ્મા સ્ક્વેર, આપણે શું ગોતવાનું અહીંયા સિગ્મા સ્ક્વેર, પણ સિગ્મા સ્ક્વેર કોનું ગોતવાનું તો પહેલા એ સમજી લઈએ, તો કે સિગ્મા સ્ક્વેર નું સૂત્ર આપણે બે સૂત્ર જોયા હતા, જેમાંનું પહેલું સૂત્ર કયું હતું તો કે સિગ્મા XI માઇનસ મ્યુ હોલ સ્ક્વેર એને ગુણ્યા પી ઓફ XI, આ એક સૂત્ર, અથવા તો બીજું સૂત્ર કે આ યાદચ્છિક ચલ એક્સ સ્ક્વેર નું અપેક્ષા એના છેદમાં ઈ ઓફ એક્સ એનો આખાનો વર્ગ, એ બાદ કરી દો તો તમને શું મળશે
સિગ્મા સ્ક્વેર મળે, એટલે કે તમને વિચરણ મળે, બરાબર છે. અને એનું વર્ગમૂળ કરીએ એટલે કે સિગ્મા ગોતીએ તો તમને મળશે પ્રમાણિત વિચલન. તો આ વસ્તુ આપણે ગોતવાની છે. અને આવો જ એક્ઝામ્પલ આપણે જોયો હતો પહેલા કે બે પાસાને ઉછાળતા મળતી સંખ્યાનો સરવાળો, એની યાદચ્છિક ચલ એક્સ લઈને આપણે એની ગાણિતિક અપેક્ષા ગોતી હતી. તો હવે આપણે એના એ જ માહિતીનું આપણે ગોતીશું હવે વિચરણ અને પ્રામાણિત વિચલન. તો પહેલા આપણે બધાનું સંભાવના વિતરણ બનાવી લઈએ. જો સંભાવના વિતરણ આપણે અહીંયા હું ટૂંકમાં લખું છું, હવે ડિટેલમાં લખતો નથી. તો પહેલા આપણે બનાવીએ સંભાવના વિતરણ. સંભાવના વિતરણ બનાવતા પહેલા આપણે એસ લખવો પડશે કે આ ઘટનામાં એસ શું થશે. તો કે એસ એટલે કે નિદર્શાવકાશ. તો કે જ્યારે બે પાસાને ઉછાળવામાં આવે તો નિદર્શાવકાશ શું થવાનો? તો બની શકે એવું કે પહેલા પાસા ઉપર એક મળે, પહેલા પાસા ઉપર એક મળે, પહેલા પાસા ઉપર એક મળે, પહેલા પાસા ઉપર એક, પહેલા પાસા ઉપર એક, એક અને એક મળે. બની શકે એવું કે બીજા પાસા ઉપર એક આવી શકે, બે પણ આવી શકે, ત્રણ પણ આવી શકે, ચાર પણ આવી શકે, પાંચ પણ આવી શકે, છ પણ આવી શકે. ચાલો આ શક્યતાઓ. પછી બની શકે પહેલા પાસા ઉપર બે મળે, બે 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 અને બે. તો બીજા પાસા ઉપર એક આવી શકે, બે પણ મળે, ત્રણ પણ મળે, ચાર પાંચ અને છ. ચલો હવે પહેલા પાસાની વાત કરીએ, ત્રણ મળે તો શું થાય? ત્રણ 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 અને ત્રણ. તો બીજા પાસા ઉપર એક મળી શકે, બે પણ મળી શકે, ત્રણ મળી શકે, ચાર મળી શકે, પાંચ અને છ. તો ઇન શોર્ટ આપણને ખબર પડી અહીંયા વન વન અને વન થશે, અહીંયા ટુ ટુ ટુ, અહીંયા થ્રી થ્રી થ્રી, અહીંયા ફોર ફોર ફોર, અહીંયા ફાઈવ અહીંયા ફાઈવ અને ફાઈવ, સિક્સ સિક્સ અને સિક્સ. ચલો તો પહેલા પાસા ઉપર ઓકે અહીંયા ચાર હોઈ શકે, પાંચ હોઈ શકે, છ હોઈ શકે. અહીંયા પણ સેમ ચાર પાંચ અને છ, અહીંયા પણ ચાર પાંચ અને છ, અહીંયા ચાર પાંચ અને છ, અહીંયા ચાર પાંચ અને છ, અહીંયા પણ ચાર પાંચ અને છ. આટલી શક્યતાઓ હોઈ શકે. કુલ કેટલી શક્યતાઓ થઈ? તો કે એન ઓફ એસ બરાબર કેટલા થવાના? 36. હવે સરવાળો શું થઈ શકે? તો કે જો આ સરવાળો, તો કે આ સરવાળો બે થાય, અહીંયા સરવાળો ત્રણ થશે, અહીંયા સરવાળો ચાર થવાનો, આ સરવાળો પાંચ થવાનો, અહીંયા સરવાળો છ થશે, અહીંયા સરવાળો સાત, આ સરવાળો આઠ, અહીંયા નવ, આ દસ, અગિયાર અને બાર. આટલા સરવાળા થઈ શકે. એટલે કે એક્સ ની કિંમત શું થશે આપણી પાસે? તો કે એક્સ ની કિંમત થશે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર સુધી. આ બધી જ એક્સ ની કિંમતો થાય. લખી દઈએ એક્સ ની શક્ય કિંમતો શું થવાની? તો કે એક્સ ની કિંમતો એક્સ બરાબર બે આવી શકે, ત્રણ ચાર પાંચ, એમ કરતા કરતા ક્યાં સુધી? બાર સુધી. અને આ બધાની આપણે સંભાવના ગોતીએ. તો જો ડાયરેક્ટ લખું છું P of x બરાબર બે, x બરાબર બે, તો કે સરવાળો બે ક્યારે થાય? તો કે હવે ડાયરેક્ટ લખું છું કેટલા છે અહીંયા? એક જ સંખ્યા છે બરાબર, એટલે આ થશે એકના છેદમાં કુલ કેટલા હતા? 36. ચલ P of x બરાબર ત્રણ. ત્રણ ક્યારે થશે? તો કે આ એક અને આ બે, બે હોય ત્યારે, એટલે આ બે ના છેદમાં 36. સરવાળો ત્રણ ક્યારે થશે?
सरवाड़ो त्रण जारे थवानो तो के p ऑफ x बराबर सॉरी त्रण क्यारे थाय तो के जारे बे एक अने एक अने बे एटले के बे शक्यताओ करी चलो चार क्यारे थाय तो क्या एक बे अने त्रण એટલે કે ત્રણ ના છેદમાં છત્રીસ એ જ રીતે x બરાબર પાંચ પાંચમાં કેટલા આવે છે તો કે એક બે ત્રણ ચાર આ એક બે ત્રણ અને ચાર એટલે આ જવાબ થવાનો ચાર ના છેદમાં છત્રીસ p ઓફ x બરાબર છ એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ ના છેદમાં છત્રીસ p ઓફ x બરાબર સાત સરવાળો સાત ક્યારે થવાનો તો કે આ એક બે ત્રણ ચાર પાંચ અને છ છ ના છેદમાં છત્રીસ x બરાબર આઠ એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ ના છેદમાં છત્રીસ p ઓફ x બરાબર નવ એક બે ત્રણ અને ચાર ચાર ના છેદમાં છત્રીસ x બરાબર 10 10 જુઓ તો કેટલા થવાના તો કે 1 2 અને 3 આ થશે 3 ના છેદમાં 36 x બરાબર 11 અને છેલ્લે x બરાબર 12 ચલો આનો જવાબ શું આવવાનો x બરાબર 11 હોય ત્યારે તો કે બે કિંમતો છે સરવાળો 5 અને 6 6 અને 5 એટલે કે 2 ના છેદમાં 36 અને 12 ક્યારે તો કે એક જ કેસમાં 6 6 હોય ત્યારે સરવાળો 12 થાય 1 ના છેદમાં 36 આપણને બધી જ સંભાવના મળી ગઈ હવે આનું સંભાવના વિતરણ બનાવી લઈએ તો આપણે ટેબલ બનાવી લઈએ સંભાવના વિતરણ x બરાબર 2 3 4 5 6 7 8 9 10 11 12 અને આ બધાની સંભાવના એક અલગ ટેબલમાં લખવાની છે ચલ અહીંયા x અને પછી અહીંયા p ઓફ x સરવાળો 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 2 1 ના છેદમાં 36 2 ના છેદમાં 36 3 ના છેદમાં 36 4 ના છેદમાં 36 5 ના છેદમાં 36 6 ના છેદમાં 36 હવે રિવર્સ 5 ના છેદમાં 36 4 ના છેદમાં 36 3 ના છેદમાં 36 2 ના છેદમાં 36 અને 1 ના છેદમાં 36 અહીંયા જે x બરાબર 2 નો જવાબ આવ્યો તો એ જ અહીંયા નીચે લખ્યો છે 3 નો જે જવાબ આવ્યો તો એ અહીંયા નીચે લખ્યો છે એવી રીતે બધાનો જવાબ અહીંયા નીચે લખેલો છે અને આપણે ગોતવાનું છે વિચરણ અને પ્રામાણિત વિચલન તો એનું સૂત્ર શું હતું આપણું તો એ સૂત્ર હતું કે સિગ્મા આ બંનેમાંથી તમે કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરી શકો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ તો કે પહેલા આપણે ગોતીએ ગાણિતિક અપેક્ષા અને ગાણિતિક અપેક્ષા ગોત્યા પછી આપણે એનો વર્ગ ગોતીએ એટલે કે પહેલા ગોતીએ આપણે ગાણિતિક અપેક્ષા અને પછી આ વર્ગ માટે ગોતીએ એટલે પહેલા આપણે ગોતીશું ઈ ઓફ એક્સ ઈ ઓફ એક્સ શું જશે જોવો તો કે ઈ ઓફ એક્સ બરાબર સિગ્મા એક્સ ગુણ્યા પી એક્સ અહીંયા આઈ લખી દો આઈ માટે એટલે કે બે ગુણ્યા એક ના છેદમાં છત્રીસ વત્તા ત્રણ ગુણ્યા બે ના છેદમાં છત્રીસ એમ કરતા 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 બધી કિંમત તમે લખીશો ગુણાકાર કરીશો બે એના છેદમાં છત્રીસ તો જો બધામાં છત્રીસ લસા છે તો છત્રીસ લસા લઈ લ્યો તો ઉપર શું થશે ઉપર થશે બે વત્તા ત્રણ દુને છ વત્તા બાર એમ કરતા કરતા બધી સંખ્યાનો તમે કરશો ગુણાકાર અને પછી સરવાળો કરશો તો એ તમને ફાઇનલ આન્સર મળશે
તમને ફાઇનલ આન્સર મળશે 252 એના છેદમાં 36, અને આના બરાબર થવાનું 7. હવે આપણે ગોતીએ એક્સ સ્ક્વેર. એક્સ સ્ક્વેર એટલે કે ઈ ઓફ એક્સ સ્ક્વેર, અને આનું સૂત્ર શું થતું? તો કે સિગ્મા એક્સ આઈ નો વર્ગ એને ગુણ્યા પી એક્સ આઈ, દરેક આઈ બરાબર 1 થી n માટે. તો અહીંયા પણ એ જ કરીશું આપણે. તો કે પહેલા પહેલી કિંમત કઈ હતી? 2. 2 નો વર્ગ એને ગુણ્યા એની સંભાવના 1/36, વત્તા 3 નો વર્ગ એને ગુણ્યા એની સંભાવના 2/36, વત્તા 4 નો વર્ગ એને ગુણ્યા એની સંભાવના 3/36, વત્તા 5 એટલે કે 5 નો વર્ગ એને ગુણ્યા એની સંભાવના, એટલે કે 4/36, વત્તા 6 નો વર્ગ ગુણ્યા 5/36. એમ કરતા 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 છેલ્લી કિંમત કઈ છે? 12. 12 નો વર્ગ એને ગુણ્યા 1/36. અને તમે આનું સાદુરૂપ આપશો તો તમને ફાઇનલ આન્સર મળશે 329/6. આ તમારો ફાઇનલ આન્સર થયો. અને હવે આ બંને કિંમતો મૂકી દઈએ વિચરણના સૂત્રમાં. તો વિચરણ એટલે કે સિગ્મા સ્ક્વેર બરાબર, અથવા તો આમ પણ હતો સિમ્બોલ હતો VAR ઓફ એક્સ. સૂત્ર હશે તમારું એક્સ સ્ક્વેર માઇનસ ઈ ઓફ એક્સ બરાબર. આનો જવાબ આવ્યો તો 329 6 માઇનસ, સોરી અહીંયા છે આખા નો વર્ગ, માઇનસ આ થવાનું 7 નો વર્ગ. સાદુરૂપ આપીએ એટલે આનો જવાબ તમે આ કેલ્ક્યુલેટરમાં કરશો ભાગાકાર તો એ તમને મળશે 54.83 માઇનસ 7 નો વર્ગ થશે અહીંયા 49, એટલે આનો જવાબ તમારો થવાનો 5.83. આ તમારું મળ્યું વિચરણ. અને આ વિચરણનું આપણે વર્ગમૂળ કરીએ એટલે એ આપણને શું મળશે? એ આપણને મળશે પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન, પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા, એટલે કે આનું વર્ગમૂળ, વર્ગમૂળ ઓફ VRX, VR ઓફ X, એટલે કે 5.85 નું વર્ગમૂળ તમે કરશો, સોરી 5.83 નું વર્ગમૂળ કરશો તો તમને જવાબ કંઈક મળશે 2.4. આ તમારે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરવાની છે. આ તો તમારો એક્ઝામ્પલ. ત્યાર પછીનો એક્ઝામ્પલ આપણે જોઈએ, એક્ઝામ્પલ નંબર 7. તો ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 7. નંબર 7 શું કહે છે? તો કે પ્રથમ 6 ધન પૂર્ણાંકોમાંથી યાદચ્છિક રીતે 2 સંખ્યાઓ પસંદ કરી છે પુરવણી રહિત. ધારો કે એક્સ એ 2 મેળવેલી સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા દર્શાવે છે, તો ઈ એક્સ એટલે કે ગાણિતિક અપેક્ષા શોધો. જોઈએ એક્ઝામ્પલ. તો કે પહેલી વસ્તુ તો એ કે તમને 6 ધન પૂર્ણાંકો કીધા છે. હવે 6 ધન પૂર્ણાંકો કયા હશે? તો કે કાં તો 1 હશે, 2, 3, 4, 5, 6 આ ધન પૂર્ણાંકો થયા. એના સિવાય બીજા કયા કીધા તમને? તો કે આ જ પણ કયા? બીજી સંખ્યાઓ 2 પસંદ કરવાના કીધા છે ને તમને. આમાંથી આ 6 પૂર્ણાંકોમાંથી 2 પૂર્ણાંક પસંદ કરવાના. હવે દાખલા તરીકે તમે એક બીજો પૂર્ણાંક પસંદ કરો, એમાંથી એ મોટી સંખ્યા કઈ? તો સરખી વાળા કેવા છે? તો કે 1, 1, 2, 2, અહીંયા 3, 3, 4, 4, 5, 5 અને 6, 6. તો એ સરખા વાળા બધા બાદ કરી દો, સરખા સિવાયના જે વધ્યા એ આપણા કેવા છે? એ કેવા કેવા થશે? તો
આપણે એ લખી અહીંયા જોવો તો હું આ બધા પૂછી નાખું છું. તો કયા થવાના? તો કે પહેલું થશે 1 2 1 3 1 4 1 5 1 6. પછી બીજા કયા થવાના? તો કે 2 1 2 3 2 4 2 5 અને 2 6. પછી 3 1 3 2 3 4 3 5 અને 3 6. એના પછી 4 1 4 2 4 1 4 2 4 3 4 4 નહીં આવે તો કયું આવશે? 4 5 અને 4 6. એના પછી 5 1 5 2 5 3 5 4 5 5 નહીં આવે. 5 6 6 1 6 2 6 3 6 4 6 5. તો નિદર્શાવકાશમાં આટલા થયા આપણી પાસે. આ નિદર્શાવકાશ થયો આપણો એસ. અને એસમાં કેટલા સભ્યો હશે? તો કે એસમાં હશે 30. હવે આની ખાસિયત છે, કઈ ખાસિયત છે? તો જો હું જે બોક્સ બનાવું ને એ બંને સંખ્યાઓ કેવી છે? એક પછી એક રિપીટ જ થાય છે. ઓકે, તો હવે આમાંથી આપણે બનાવીએ પહેલા એ આ બે સંખ્યાઓ. આ બે માંથી નાની મોટી કઈ એ પસંદ કરી શકાય. પછી આટલી સંખ્યાઓ, તમે આમાંથી નાની મોટી પસંદ કરી શકો. પછી આમાંથી તમે નાની મોટી પસંદ કરી શકો. એવી જ રીતે આમાંથી તમે નાની મોટી પસંદ કરી શકો. અને સૌથી છેલ્લે આ છેલ્લી હાર અને સ્તંભ માંથી. બરાબર છે? તો બની શકે કે મોટી સંખ્યા કઈ આવે છે? તો કે મોટી સંખ્યા આવવાની શક્યતાઓ, બે મોટી હોય, ત્રણ સંખ્યા મોટી હોય, ચાર મોટી હોય, પાંચ મોટી હોય અને છ મોટી હોય. બરાબર છે? તો જો બે મોટી હોય એની સંભાવના કેટલી? પી ઓફ એક્સ. તો કે જ્યારે બે સંખ્યા મોટી હોય તો કેટલી સંખ્યાઓ છે? તો કે એક આ એક, એક અને આ બે. આ બે ખરું, એટલે કે બે ના છેદમાં 30. ત્રણ સંખ્યા મોટી ક્યાં હોય? તો કે આ 1 2 3 અને 4, એટલે કે 4 ના છેદમાં 30. ચાર સંખ્યા મોટી ક્યારે હોય? 1 2 3 4 5 અને 6, એટલે કે 6 ના છેદમાં 30. પાંચ સંખ્યા મોટી ક્યારે હોય? 1 2 3 4 5 6 7 અને 8, 8 ના છેદમાં 30. અને 6 સંખ્યા મોટી ક્યારે હોય? તો કે આ 1 2 3 4 5 6 7 8 9 અને 10, 10 એના છેદમાં 30. આટલી સંખ્યાઓમાં આ સંખ્યાઓ મોટી છે એની સંભાવના આપણને મળી ગઈ. અને હવે આપણે શું ગોતીશું? આની ગાણિતિક અપેક્ષા, એટલે કે e ઓફ x, એનો જવાબ શું થાય? તો કે સિગ્મા એક્સ આઈ એને ગુણ્યા પી ઓફ એક્સ આઈ. તો કે x બરાબર 2 હોય ત્યારે સંભાવના કેટલી હતી? 2 ના છેદમાં 30. વત્તા 3 હોય ત્યારે સંભાવના કેટલી હતી? 4 ના છેદમાં 30. વત્તા 4 હોય ત્યારે સંભાવના કેટલી હતી? 6 ના છેદમાં 30. વત્તા 5 હોય ત્યારે સંભાવના કેટલી હતી? 8 ના છેદમાં 30. અને 6 હોય ત્યારે સંભાવના કેટલી હતી? 10 ના છેદમાં 30. તો જો 30 લસા લેવાશે તો 2 2 ને 4 વત્તા 4 તરી 12 વત્તા 6 4 24 વત્તા 8 5 40 અને વત્તા 60. આનું સાદુરૂપ આપો તો કેટલા થશે? તો કે આ થવાના 60 ને 40 100.
सौ अने बीजा सोल बार ने चार सोल 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 अने सोल अने चार वीस सोल ने चार वीस वीस ने वीस चालीस अने सो एक सौ चालीस जेवा थशे त्यां आ थशे एक सौ चालीस एना छेद में तीस जीरो जीरो कट एटले के चौदह ना छेद में त्रण आ तमारो जवाब चौद एना छेद में त्रण चल त्यार पछीनो एक्जाम्पल जोईए।